નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા લોકોને મિત્રો એચ એટલે કે હિમોગ્લોબિન ખૂબ ડાઉન હોય એટલે કે જેટલું લેવલ હોવું જોઈએ મહિલાઓની હું વાત કરું કે પુરુષોની જેટલું લેવલ હોવું જોઈએ તો ઘણી મહિલાઓને મિત્રો તો દસથી પણ ડાઉન હોય છે સાત સાત આઠ આઠ હોય પછી એમને ચક્કર આવે કમજોરી લાગે કોઈ પણ કામ કરે તો થાકી જાય છે એના કારણે છે તમારા બોડીમાં હિમોગ્લોબિનનું લેવલ ડાઉન હોય એટલે કે લોહી જેટલું હોવું જોઈએ જેટલું પ્રમાણ એટલું ના હોય એના કારણે મિત્રો આવી બધી કંડિશન મિત્રો થતી હોય છે તો આજના વિડીયોમાં હોમ રેમેડીઝ આધારિત એટલે કે મિત્રો ઘરેલું ઉપચાર આધારિત હું તમને એક જબરજસ્ત ઉપાય મિત્રો બતાવવા જઈ રહ્યો છું કે તમે રાત્રે આ પાણીમાં તમારે આ વસ્તુ પલાળી દેવાની છે સવારે તમારે નરણા કોઠે ખાવાની છે તમે થોડા દિવસ સુધી એટલે કે દસ થી પંદર દિવસ સુધી કોન્સ્ટન્ટ આ પ્રયોગ તમે કરો છો ને એટલે કે પહેલા સૌ પ્રથમ તમારા પ્રયોગ કરતા પહેલા તમારે એચ બી લેબોરેટરીમાં જઈને તમારે ચેકઅપ કરાવી આવવાનું કે મારું એચ કેટલું છે બરોબર અને આ પ્રયોગ કોન્સ્ટન્ટ પંદર દિવસ કરજો ત્યારબાદ તમે જાતે જ અનુભવ કરશો કે મિત્રો તમારું જે HB નું લેવલ હશે એકદમ ઇન્ક્રીઝ થઈ ગયું હશે તો શું ઉપાય છે જાણવા માટે વિડીયોના અંત સુધી આપ બનાવી રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે શું ઉપાય કરવાનો છે એ હવે જોઈએ તો જેના માટે મિત્રો તમે અ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ મેં લીધું છે પાણી આ કાચનો કપ છે તેમાં મેં એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે આ જો સિંગના દાણા બાર થી તેર દાણા મેં સિંગ દાણા લીધા છે જે તમે જોઈ શકો છો જો નજીકથી તમને બતાવું આ સિંગ દાણા અને ત્યારબાદ આ જે તમને જે દેખાઈ રહ્યું છે મિત્રો એ દેશી લાલ ગોળ છે દેશી લાલ ગોળનું નાનું ટેપુ મેં લીધેલું છે આવા પ્રયોગ મિત્રો કઈ રીતે કરવાનો છે કે આ રીતે તમારે જે પાણી છે એ કાચના કપમાં મેં ભર્યું છે એ પાણીની અંદર તમારે આ જે સિંગ દાણા હતા એ જો આ રીતે તમારે એડ કરી દેવાના રાત્રે સૂતા પહેલા તમારે આ રીતે પાણીમાં સિંગ દાણા પાણીમાં નાખીને સોક કરવા ઓવર નાઇટ તમારે દેવા દેવાના અને આના ઉપર તમે આ રીતે ડીશ અથવા કોઈ ઢાંકણું ઢાંકીને તમારે ઓવર નાઇટ રાખી મૂકવાનું છે જે તમે મિત્રો જોઈ શકો છો હવે બીજા દિવસે સવારે તમે જેવા ઉઠો ઉઠો તમે એવા નરણા કોઠે આજે ઓવરનાઈટ રહેલા દાણા હશે મિત્રો એટલે કે એકદમ સોફ્ટ થઈ જશે ત્યારબાદ તમારા એક દરેક દાણા કાઢવાના અને આ રીતે ઉપરની જે છાલ છે મિત્રો જો તમે નજીકથી તમને બતાવો આ જે ઉપરની છાલ છે એ કાઢી નાખવાની એટલે જો અંદર તમને આવો દાણો જોવા મળશે બીજા દિવસે સવારે આખી રાત તમારે પલાળ નાખવાની બીજા દિવસે સવારે ઉઠીને આવી રીતે છાલ તમારે કાઢી નાખવાની એટલે જે છાલ કાઢી નાખ્યા ત્યારબાદ બધા દાણા તમારે આ રીતે હાથમાં લઈ લેવાના અને મોઢામાં મૂકીને તમારે ચાવી ચાવીને તમારે ખાવાના છે અને જોડે દેશી લાલ ગોળ જે આયર્નનો ખજાનો મિત્રો માનવામાં આવે છે કે આ નાનું ઠેપુ આ જે સિંગના દાણા છે એ અને આ ગોળ બંનેનું કોમ્બિનેશન તમારે કરીને મોઢામાં મૂકીને બરોબર ચાવી ચાવીને એનો રસ તમારે ઉતારવાનો છે અને કોન્સ્ટન્ટ પંદર દિવસ સુધી આ ઉપાય કરવાનો છે જે લોકોને હિમોગ્લોબિનની ઉણપ હોય એચ ડાઉન હોય એને આજથી જ મિત્રો આ પ્રયોગ તમે ચાલુ કરી દેજો તમારો પહેલાં તો લેબોરેટરીમાં જઈને તમારે મપા આવવાનું કે કેટલું છે જો ડાઉન હોય ઘણા લોકોને મિત્રો ડેલી ચક્કર આવતા હોય કોઈ પણ કામ કરવા જાય તો આમ મજા ના આવે અને સ્ફૂર્તિનો અભાવ હોય તો તમે આજથી જ આ પ્રયોગ ચાલુ કરી દેજો જેના કારણે તમારું એચ એટલે કે હિમોગ્લોબિન છે એ માત્ર ને માત્ર પંદર દિવસમાં જ એકદમ બુસ્ટ થઈ જશે અને જે એચબીનું લેવલ છે ડાઉન છે એ એકદમ કંટ્રોલમાં આવી જશે તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપણા માટે ફાયદાકારક નીવડશે નેક્સ્ટ વિડિયોમાં કોઈ નવી જ માહિતી સાથે મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે